નમસ્કાર મિત્રો, કેમ છો? આશા રાખું છું તમે બધા મજામાં છો, કુશળ છો. કામ કર્યું ત્યાં સુધી 11 વાગી ગયા. અનિલને ફોન કર્યો હતો તો મોનાને સારું છે અને એ આવાય છે હમણાં જ. આવા જો લાલજી બાપુજી, ઝવેરબા અને નિધિ નીકળવાના છે પૂના જવા માટે, એટલે અનિલને કીધું છે કે ફટાફટ આવ તો બા અને બાપુજી તને મળી જાય, નહીં તો મળે પણ નહીં એટલે. અને હમણાં જ ભવ્ય આવે છે એટલે એના ફુવા ગયા છે તેડવા. ભવ્ય મારા ભાઈ બચાવ, ચંદુભાઈનો દીકરો, આગલા કિલોગમાં આપ્યો તો તમે જોયો હશે. તો હું ત્યાં સુધી ફટાફટ ચડાવું છું રસોઈ. ભવ્ય રોકાશે કે નહીં રોકાય, કારણ કે બાઈક લેવા આવે છે એટલે કદાચ લઈને નીકળી જાય એવું થઈ શકે. અમારો ભવ્ય આવે છે, બહુ હોશિયાર છે. એ ઇલેક્ટ્રિક એન્જિનિયર છે ને, પહેલેથી એમાં શોખ હતો બહુ જ. એ પહેલાં ભણતા ભણતા એ ચાર્જર હોય ને, આપણે બગડી ગયું હોય ચાર્જર કે જૂનું થઈ ગયું, તો ચાર્જર ભેગા કરીને એને રિમોટવાળી કાર બનાવી હતી. એટલે આવું આવું કરતો હોય છે. અટાણે ભણીને ઉકરી ગયો છે, લગભગ ઈટીમાં પસંદગી પણ એની થઈ હતી. 2-3 દિવસમાં જવાનો છે એવું કહેતો હતો, પણ એટલે કહેતો હતો ફઈ ગયા બાઇક લઈ જાઉં તો કામ આવે, કારણ કે મારા ભાઈ હરિભાઈ જ્યારે બીમાર થયા ને ત્યારે બાઇક અહીંયા મૂકી ગયો છે. સીધો એમ્બ્યુલન્સમાં અમદાવાદ ગયો હતો એટલે બાઇક અહીંયા રહી ગઈ હતી. તો લેવા એમણે ખુવા ગયા છે લેવા, ત્યાં સુધી ફટાફટ ચડાવી લઉં દાળ ભાત. મોનું આવે ત્યાં સુધી થઈ જાય તૈયાર જમવાનું. અને અનિલ કહેતો તો અમે આવીએ છીએ, રિપોર્ટ આવે એટલી વાર છે, રિપોર્ટ કરવા દીધા હતા. આ ગયા હમારે ઘર પે કોણ આયા હૈ, તું આ ગયા હૈ તો યે હૈ મેરા ભતીજા ભવ્ય. કેમ છો? બરાબર. કેસે હૈ એસે હિન્દી મે બોલતે હૈ, મે તો ગુજરાતી મે બોલું. એકદમ ઠીક ઠાક. ઠીક ઠાક હૈ ને? તો બઢિયા. મિલ ગયા હુઆ તેરે કો? હા. तुझे तेरे को मेरे बात में ऐसा आ जाता है, तेरे को मेरे को. वैसे पड़ोस पर मुझे सिखाते तुझे और मुझे बोलो, हमें बोलो, आपको बोलो, सही है ना बेटो? सबका अलग अलग लैंग्वेज होता है, कहीं अलग बोलते हैं, कहीं दूसरी तरह बोलते हैं. तो वैसे हिंदी हमारी मातृभाषा नहीं है तो कुछ फावट भी नहीं है हमारे पास. तो अनिल अने मोनू आवी गया गाड़ी बोली, हवे जाऊं दौड़ती तेड़ी आऊं छोकरी ने. ઘણા પોલીસ એમ કે એની દીનાબેન હાથમાં કેમેરો લઈને બેઠા હોય છે કે કેમ? હા, તો ઘણી વખત એવું હોય છે, મને તમારી સામે મૂકવું હોય તો તૈયારી થઈ હું. અલી હાથ ફેર દો. અહીં અનુ દીદી ને મારો નિવાન જુએ છે, ને આ બાજુ ઝવેરબા આવે છે મળવા. રસીલાબાન ઝવેરબા તરફ દોડીને આવ્યા, મોનું ઠીક નથી. રિપોર્ટ આવ્યો કે શું આવ્યો? બરાબર બાકી બાઈ અને અનુ દીદી અને ત્યાં જ બોલાવી લીધી મોનુને. હવે મોનને જમવા આપી દઉં તો એનો આરામ થઈ જાય, ત્યાં સુધી મેં તૈયાર કરી રાખ્યું છે. એક વાગે નીકળશો તો 1:30 વાગ્યાની ટ્રેન છે, એ પહેલાં પહોંચવું પડશે. સબસ્ક્રાઇબ કરો ને શેર કરો. આમ આમ બતાવે શું કે લાઈક કરો કેવાય? આ કે કલી આમ ગમ્યું.
હાલો મને જાતી કરી આલે આ કોને કલ્યું છે કઈ દે આ કોને કલ્યું છે આ કોને કલ્યું આ કોને કલ્યું કે કલ્યું ન કરે કે દિયે ન કરે જે કલ્યું મે હા નિયા નેવા કામ ન હોય નિવાનના લડાઈ માં ન હોય નિવાનના કામ કઈ નિયાલ પૂછ લે જ તો બપોર પછી ના 4:30 થઈ ગયા જમીને ઉકર્યા પછી શાંતિ કરી મોનુને થોડી ઊંઘ આવી ગઈ એટલે શાંતિ છે એનો રિપોર્ટ સારો આવ્યો છે જમીને કીધું સૂઈ જા કારણ કે પણ આમ ડેન્ગ્યુ છે એટલે આરામની ખાસ જરૂર છે મચ્છરો ક્યાંક વળગી ગયો હશે ડેન્ગ્યુ નું એટલે થઈ આવ્યો પણ મટી જશે એમ આરામ સતત આરામ જોઈએ હા એટલે હું જોવા ગઈ હતી તો સૂતી હતી એટલે મેં કીધું ભલે સુવા દે નહીં કીધું અમે જરાક રૂટીન ચેકિંગ માટે જઈએ છીએ આયુર્વેદિક દવાખાને જે એમની દવા ચાલુ હતી ને પેલા પણ એમ કમરની દવા ચાલુ હતી આપણે ત્યાં હા કમરની દવા અને હું પણ ખાઉં છું દવા મને એસિડિટી કે પિત્ત કે બધું થઈ જતું હોય છે પહેલાં મને મરડો વારે ઘડી થઈ જતો પણ અહીંયા દવા ચાલુ કરી છે તો મરડો નથી થતો હવે પણ સાહેબે કીધું લાંબો સમય ખાવી પડશે તો આયુર્વેદિક દવા છે નુકસાન નહીં કરે એમ અને ખાઉં છું અને જઈએ તો ચાલો દવા લઈ આવી ઘણા પછી તમને બતાવશો વળી પછી ગંડુ નીકળે રાખશો હાલો હાલો હાલે હાલો ચાલો હા પેલો ટોપી તમારી જીતેલી હોય મારો ફોન લીધો તમે વળી ઉપડે છે મારી સોનાની સાયકલ કા તો પહોંચ્યા છીએ આયુર્વેદિક હોસ્પિટલે તમને બતાવી હતી પહેલાં પણ મેં તો રૂટીન ચેકિંગ માટે તો જઈએ ત્યાં પહેલાં તમને કાલે બતાવ્યા હતા તો દિલીપભાઈ અને એમના મિસિસ મળી ગયા છે એ પણ અહીંયા દવા લેવા આવ્યા છે એટલે આપણે સમજો ને એટલે લાગે છે કે અહીં આપણે એમ કહી શકાય કે અહીં હોસ્પિટલનું રિઝલ્ટ ઘણું સારું છે તો જ બધા આવતા હોય અને એમના શું કહેવાય મિસિસને મળવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયું નહીં તો મળે ક્યાંથી માણસો ઓફિસે મળે તો બેન નામ કયો હતો ને કે હું ઓળખતી નથી તમને એટલે દક્ષાબેન ને અચ્છા દક્ષાબેન અચ્છા તમારા માવતર ક્યાં મંજલ હા નાની મંજલ હા એમ કે અચ્છા તો મારા ફોલોઅર્સ ઘણા છે મંજલના તો ઓળખશે તમને અમારા સગા સંબંધી પણ છે તો ચાલો એમની સાથે વાતચીત કરી લીધી હવે જઈએ દવા લઈ આવી ખાલી તો ક્યારેક જ હોય અમારા દિલીપભાઈ પેલા બતાવ્યા છે ફરી બતાવું તમને જમવાનું તૈયાર કરતી હતી અમના મિત્ર છે સાતાબેન સાયરા લક્ષના દીકરી છે ને એટલે સાયરા મેળા ગયા છે લક્ષના એટલે ઉતાવળ કરે છે પણ જામે બેનો બહુ બે ભાઈ છે એટલે બેચા દીદી નીરી ખાવા એટલે જોવાય આવે કે હાલો કેમ એમ તમે વિડીયો મને આપો કે ના આપો પણ એમ મોડા મોડા આયા રાખે વળી માણસે કરે કે રોજ જોયો એટલે વિડીયો નથી બરાબર ને જમવાનો કરતી તૈયાર આજે બનાવવાની છે ગાગારીની ખીચડી દાળની ખીચડી મિક્સ દાળ છે એ ની કા ખીચડી દેસો ખાવા ના એ તો વાંધો નથી ખીચડી દેસો મિત કે ના મનુ જાક તબિયત નથી ના ના ઓળે ઓ બીજો જે તે દેવા છે ને તા તો હેલ્ધી થઈ ને જાક લાવે એમ થઈ ને મો ખરાબ થઈ મો ખરાબ થઈ રહ્યા હા એ દુલે બનાવો એટલે તમે કહેતી હતી આ મોટી હારી ઓરી નાખું તમે ના 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 પેહી તમાર ભેગા બસ પાણી ભર્યા અહીં મિક્સ દાળ લીધી છે છડિયા દાળ તુવેરની દાળ ચણા દાળ સેજ અડદની દાળ નાખી છે અને થોડુંક મસૂરી દાળ એને મિક્સ કરી છે મસૂરી દાળ ન હોય તો પણ ચાલે અને અહીં તો મેં ચોખા લીધા છે એટલે એના ચાર ભાગ દાળ છે ને એક ભાગ ચોખા તેમાં તુવેરની દાળ બે ભાગની છે આ બાજુ સિંગદાણા અને લવિંગ બીજા વેજીટેબલ પણ નાખી શકાય પણ મારી દીકરી મોનુ વેજીટેબલ બહુ જ ઓછા ખાય છે એટલે હું અહીં લેતી નથી
દાળના વઘાર માટે હું એકલા તો ઘીમાં વઘારી, પણ મોનુને ઘી ઓછું ગમે છે એટલે એના માટે મેં મોટા બે પાવડા તેલ લીધું છે. કરી અને ધોઈ લઈશ અને 2-3 પાણી ધોઈ લઈશ. મોટી 2 ચમચી તેલ લીધું છે, એમાં નાખશું રાઈ, રાઈ તતડી જાય તે જીરું, લવિંગ, રીંગણા દાણા, ટીચા એટલે નાખશું મીઠો લીંબડો, મીઠો લીંબડો છે નહીં આજે એટલે નાખતો નથી, અને નાખતા લીલા મરચાં ચાર કાપી રાખ્યા હતા, ચાક પાકી જાય એટલે નાખશું આલુ, એટલે નાખશું કાંદો, ફૂલ પાક પાકવા દઈશું અને હલાવશું. તો અહીંયા નીલ આવી ગયો છે, એ કે છે દેવ મમ્મી હું વઘાર કરું, મોનોમાંથી તો એ મદદ કરવા માંડી ગયો. થોડીક વાર પકાવ્યો એટલે હવે નાખીએ મસાલા, હવે અનિલ કરે છે મદદ આપણને. અડધી ચમચી મરચું, હળદર, મોટી ચમચી ધાણા પાવડર, એક ચોથાઈ ચમચી નાખી ગરમ મસાલો, બરાબર મિક્સ કરી લેશું અને હવે નાખશું દાળ. ખીચડી વઘારી મેં નાની લે ને અહીં વાતો ચાલી રહી છે, જો કેટલા ઓળ ગોળ છે વાતોમાં, અમને મહેમાન ઘરે ના આવે મજા ના આવે. કયું ફ્રૂટ છે આપણે ફ્રૂટ જોઈએ, નવું ફ્રૂટ કે છે તો લેવા જાય છે દિલીપભાઈ, ફેશન ફ્રૂટ કહેવાય મેં નામ, એટલે આ વિદેશી ફ્રૂટ એ કોઈ વિદેશી કે છે, કેવું લાગે છે છે. તમે જે કોઈ જોયું તો મને કમેન્ટ માં જરૂર થી કેજો, મેં પેલું વેલું જોયું છે, ફેશન ફ્રૂટ છે નામ, હા ફેશન ફ્રૂટ, હા મેં નામે પેલું વેલું સાંભળ્યું, હા તમે જોયું તો જરૂર થી મને કેજો. જો ખીચડી થઈ ગઈ તૈયાર આપણી મિક્સ દાળની, ને અહીં જમવાનું કરું છું તૈયાર, થાળીને મૂકી તૈયાર કર્યો ત્યાં સુધી ખીચડી પણ તૈયાર થઈ ગઈ, 2 સીટી લગાવી હતી મેં.